नमस्कार दर्शक मित्रों, वीटीवी ना खास कार्यक्रम संपत्ति सर्जन में आपनु स्वागत छे। हूँ छु पराग दवे। दर्शक मित्रों, गुजरात ना नाना मा नाना गाम मा रहता लोको पण नाणाकीय आयोजन नु महत्व समझता थाय अने रोकाण ना जुदा जुदा विकल्पो विषय जानकारी मेळवी शके ए हेतु थी आ कार्यक्रम शुरू करवामां आव्यो छे। आपणे अगाउना हप्ता मा शेर बजार अने म्युचुअल फंड विषे पायानी चर्चा करी हती। आजे हवे आपणे गुजरात मा सौना रसना रोकाण विकल्प एवा रियल एस्टेट नी चर्चा करीशुं। रियल एस्टेट में रोकाण की बात आए त्यारे अपना माथी घणा एवं मानता होय छे के एमां के बहु अघरू होतुं नथी, बस पैसा होय तो जमीन के मकान के दुकान के कई पण खरीद लेवानुं, पण आ आखो विषय एटलो सरळ नथी। सामान्य माणस जीवन में मांड एक एक ज वखत घर खरीदतो होय छे अने पोतानी जीवनभरनी मूड़ी ते तेमां रोकी दे छे। केटलाय छेतरपिंडीना किस्सा पण बनता रहे छे। रेरा कायदो आवाथी चोक्कस फेर पड्यो छे। गुजरात सरकारे पण एंटी लैंड ग्रेबिंग एक्ट बनाव पड्यो छे, ते दर्शावे छे के जमीन लीधा पछी एने साचवी घणी अघरी वात छे। रियल एस्टेटमां कायदानी पण घणी आંટીઘૂંટી સ્વાભાવિક રીતે જ હોય છે। આપણે આજે એ સમજીશું કે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું કોના માટે લાભદાયક બની શકે છે, વળી એમાં ઘણા પ્રકાર પણ છે, જેમ કે રહેણાંકના મકાનો, નાની દુકાનો, ઓફિસ અને પ્લોટ અથવા તો ખેતીની જમીન। કોણે કઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવું જોઈએ એ વિશે વિગતવાર ચર્ચા આપણે આજે કરીશું। આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે ક્રેડાઈ ગાઈડના ડાયરેક્ટર રાજેશ વાસવાની અને જાણીતા રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ મોનિલ પરીખ। રાજેશભાઈ, મોનિલભાઈ, આપનું સ્વાગત છે। સૌ પ્રથમ રાજેશભાઈ, આપને પૂછવા માંગીશ કે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માટે હાલમાં યોગ્ય સમય છે, કારણ કે કોરોના બાદ એક પ્રકારે સમગ્ર અર્થતંત્ર ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યું છે। જમીન મકાનોમાં ભાવમાં કોઈ ઘટાડો થયો નથી, બીજી તરફ લોકોની આવકમાં ચોક્કસપણે ઘટાડો થયો છે, બેરોજગારી વધી છે, ત્યારે રિયલ એસ્ટેટમાં શું સ્થિતિ છે અને જો કોઈ વ્યક્તિ હાલના સમયે રોકાણ કરવા ઈચ્છતો હોય તો તેણે હાલમાં રોકાણ કરવું જોઈએ, કયા સેગમેન્ટમાં કરવું જોઈએ કે પછી ભાવ ઘટાડો થાય તેની રાહ જોવી જોઈએ? પરાગભાઈ, બહુ સરસ પ્રશ્ન પૂછો તમે। અત્યારે અને ઘણા સમયથી આ જ પ્રશ્ન બધાના મનમાં છે જ કે રિયલ એસ્ટેટ લેવો હોય તો સમય કયો ઉત્તમ કહેવાય। મારા હિસાબે અત્યારનો સમય જે છે અતિ ઉત્તમ છે, એના બહુ બધા કારણ હું તમને આપી શકું છું। ઘણી ઘણીને થાકી જઈશું આપણે, એટલા બધા કારણ છે। ઘણા બધા લોકોએ શેરબજારમાં અત્યારે ખૂબ પૈસા કમાયા છે, એ પૈસા ક્યાં નાખવા કાઢીને એ એક પ્રશ્ન એ લોકો માટે મોટો ઊભો થયેલો છે। રિયલ એસ્ટેટની વાત કરીએ તો રિયલ એસ્ટેટ અત્યારે જે ભાવ મળી રહ્યું છે એ છેલ્લા 5 વર્ષમાં જે ભાવ હતા, 5 વર્ષથી ભાવમાં કોઈ વધારો કોઈએ કર્યો નથી। એ વસ્તુ જોઈએ તો ઇન્ફ્લેશન જે છે, બધી વસ્તુઓમાં ભાવ વધારે છે, દર વર્ષે વધે છે, જે એ એબ્ઝોર્બ કરી રહ્યું છે રિયલ એસ્ટેટ આખું સેગમેન્ટ। કારણ એના જુદા છે, પણ એ સેગમેન્ટ આખું એબ્ઝોર્બ કરીને એ 25% પોતાનું એબ્ઝોર્બ કરીને 5 વર્ષના 5% ગણો તમે તો અત્યારે 25% રિયલ એસ્ટેટ સસ્તું છે એવું કહેવાય છે। જ્યારે મોકો મળશે આ રિયલ એસ્ટેટ સેગમેન્ટ બિલકુલ અહીંથી 25% ઉપર જશે। અને રિયલ એસ્ટેટ અત્યારે ચોઇસ બહુ સારી મળે છે અને બધી રીતે ખુલ્લું છે માર્કેટ, વેવ અત્યારે કંટ્રોલ છે કોવિડનો, તો અત્યારના અત્યારથી અતિ ઉત્તમ કોઈ સમય કહેવાય જ નહીં મારા હિસાબે। હું રિયલ એસ્ટેટમાં છું એટલે નથી કહેતો, પણ જનરલી બધી રીતે જોઈએ છે તો એટલી બધી ઉત્તેજના છે, એટલા બધા પ્રશ્નો લોકો લઈને આવે છે અને બધા પ્રશ્નોના જવાબ અમે જ્યારે આપીએ છીએ ત્યારે કસ્ટમરને એવું ફીલ થાય છે કે આ બિલકુલ સારો ડિસિઝન છે રિયલ એસ્ટેટ લેવાનો અને સારામાં સારું અત્યારે વેચાણ ચારે બાજુ થઈ રહ્યું છે। જી મોનલભાઈ, આપણે એ વિશે ચર્ચા કરવા માંગીશું કે ગુજરાતમાં રિયલ એસ્ટેટની શું સ્થિતિ છે, દેશના અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં વર્ષે લગભગ કેટલા પ્રોજેક્ટ લોન્ચ થાય છે, કેટલી લોકલ ડિમાન્ડ છે, આપણે એનઆરઆઈનો પણ એક આખો રોકાણકારોનો વર્ગ છે, તો ગુજરાતમાં એકંદરે તમારા અનુભવના આધારે તમે રિયલ એસ્ટેટને કઈ સ્થિતિમાં જોવો છો? અત્યારે હું સૌ પ્રથમ તો પરાગભાઈ આપનો અને વીટીવીનો આભારી છું કે તમે તમારા સંપત્તિ સર્જનમાં મને આમંત્રિત કર્યો છે, અને હું રાજેશભાઈ સાથે બી એગ્રી કરું છું કે અત્યારે રિયલ એસ્ટેટ લેવા માટેનો ઉત્તમ સમય છે। આમ જોવા જઈએ આપણે તો આજની તારીખમાં બી અમદાવાદ ઇન્ડિયાનું સૌથી સસ્તું મેટ્રો સિટી છે, અને અમદાવાદ જો ભાવનગર, સુરત, રાજકોટ, બરોડા આ બધા જ સિટીમાં અત્યારે અમે જોઈએ તો ડિમાન્ડ ઘણી સારી છે। અત્યારે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર પણ જે છે એ ઘણું સારું કરી રહ્યું છે અને એક્સપાન્સડ મોડમાં છે, ઘણી બધી નવી ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે, એન્જિનિયર સેક્ટરમાં પણ આવે છે, ફાર્માપોમાં આવે છે, ફાર્મા તો કોરોના લીધે અત્યારે ઘણું સારું ચાલે છે, ઇવન ઓટોમોબાઈલમાં બી તમે જુઓ તો અત્યારે મોટાભાગની બધી જ ગાડીઓમાં વેઇટિંગ પીરિયડ 2 થી એટલીસ્ટ 3 મહિનાનું ચાલે છે, એટલે વેચાણની દ્રષ્ટિએ આમ જુઓ તો એટલે ઇન્ડિયન ઇકોનોમી બહુ સકારાત્મક રીતે અત્યારે થઈ રહી છે, અને જેવી રીતે ગવર્મેન્ટે 10 લાખ કરોડનું પેકેજ આપેલું અને બહુ સ્માર્ટલી વર્ક કરેલું છે કે જે પૈસા બજારમાં આવ્યા છે એ પૈસા લોકો હવે સ્પેન્ડ કરે છે, અને એના લીધે જીએસટી ઇન્કમ બી 1 લાખ કરોડથી લઈને 1.5 લાખ કરોડ સુધી પહોંચી ગઈ છે, જેનો પૂરક લાભ છેલ્લે ગ્રાહકોને જ મળી રહ્યો છે।
એટલે મારા મતે અત્યારે રિયલ એસ્ટેટને આ જે અત્યારે જે તેજી ચાલી રહી છે કે આ જે ભાવ વધવાના છે, હવે ભાવ વધવાના ચાલુ થવા જોઈએ અને જે આવનારા 2-3 વર્ષ સુધી રેટ ગ્રેજ્યુઅલી વધ્યા કરશે એવું લાગે છે. હાઉસિંગની વાત કરો તો હાઉસિંગમાં 6.7% દરે અત્યારે તમને હાઉસિંગ લોન મળે છે, જે એટલે આટલી સસ્તી લોન છેલ્લા તમે હિસ્ટ્રીમાં જુઓ તો 10 વર્ષમાં આટલી સસ્તી લોન આપણને ક્યારે બી કોઈ બી ઘરાગને મળી નથી. રેસિડન્સમાં કોરોના લીધે વર્ક ફ્રોમ હોમ કલ્ચર ચાલેલું છે, વર્ક ફ્રોમ હોમના લીધે અત્યારે ઘણા બધાનું સેવિંગ ઘણું બધું થયું છે, કારણ કે એને ના પેટ્રોલનો એક્સપેન્સ છે, ના તો ઓફિસમાં જઈને બીજા જે એના ખર્ચા થતા હતા કે સાંજે હોટલમાં જમવા ગયા હોય આ છે તે છે, બધા જ અત્યારે ખર્ચા બંધ થયા છે ને એમની ઇન્કમમાં ઘણો સારો સેવિંગ થયેલું છે. એટલે એ જ સેવિંગ અત્યારે લોકો અને જે એમની સેકન્ડરી ઇન્કમ હોય કે રિયલ શેરબજારમાં બી જે મિડલ ક્લાસ પીપલ છે કે જે માણસો હોય છે એ લોકો થોડું પોતાની સેવિંગનું શેરબજારમાં પણ રોકતા હોય છે. શેરબજાર બી અત્યારે એકદમ સકારાત્મક છે અને એમાં જે પૈસા મળે છે એ અત્યારે બધા રિયલ એસ્ટેટમાં આવી રહ્યા છે. જી પણ મનોભાઈ, તમે જે વાત કરી કે વર્ક ફ્રોમ હોમ વધી રહ્યું છે એના આધારે જ એક બીજો પ્રશ્ન ઘણો મહત્વનો છે જે ઘણા બધા રોકાણકારોના મનમાં છે. કારણ કે વર્ક ફ્રોમ હોમ કલ્ચર જે પ્રકારે વધ્યું, અનેક આઈટી કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ ફરજિયાત આપ્યું છે પોતાના કર્મચારીઓને, રિટેલ નથી ચાલી રહ્યું, ત્યારે જે કોમર્શિયલ પ્રોપર્ટી સેગમેન્ટ છે તે છેલ્લા લગભગ 1.5 વર્ષથી એક પ્રકારે આપણે જોઈએ છીએ કે એમાં ખાસ બુકિંગ આવતા નથી. જે અંદાજ વીટીવીએ પણ અગાઉ સ્ટોર કરી છે એ મુજબ 40-50% બુકિંગ ઘટ્યા છે કોમર્શિયલ રિયલ એસ્ટેટમાં. તો જે લોકોએ લગભગ માની લો કે 2 વર્ષ પહેલા ઇન્વેસ્ટ કર્યું હોય કે ઊંચે ભાડું મળશે એ અપેક્ષા જેમણે રોકાણ કર્યું હતું, એ રોકાણ કરો હવે શું કરવું જોઈએ? શું હજી પણ રિયલ એસ્ટેટમાં કોમર્શિયલ સેક્ટર ફરીથી એક વખત આકર્ષણનું કેન્દ્ર બનશે? રાજેશભાઈ તમે પણ કહેશો, મનોભાઈ તમે પણ જવાબ આપજો. પરાગભાઈ, રિયલ એસ્ટેટ જે છે ને એ લોંગ ટર્મ સ્ટોરી છે. શોર્ટ ટર્મ સ્ટોરી વિચારીને જો કોઈ પૈસા નાખતું હોય તો મારા હિસાબે ના વિચારવું જોઈએ. શોર્ટ ટર્મ માટે શેરબજાર છે, બુલિયન છે, એ બધી વસ્તુ પોતાની જગ્યાએ બરાબર છે. રિયલ એસ્ટેટ જે નામ છે એ રિયલ એસ્ટેટ છે, એટલે એ લોંગ ટર્મ માટે જ છે. અને લોંગ ટર્મ માટે જો વિચારીને કોઈ માણસ નાખશે તો યસ, અત્યારે તકલીફ છે થોડી કોરોનાના માટે, કોરોનાના લીધે, પણ એ બિલકુલ ટેમ્પરરી છે. વરસ તો થઈ ગયો છે પણ હજુ 1-2 વર્ષમાં આપણે આમાંથી બિલકુલ બહાર આવીશું. જે રીતે આપણે વેક્સિનેશન ચાલી રહ્યું છે, મને નથી લાગતું કે આપણે નેક્સ્ટ યર આટલું કોઈ લોકડાઉન જેવી કોઈ પરિસ્થિતિ દેખાશે. તમારું શું કહેવું છે? કોમર્શિયલમાં જે પ્રકારે લોકોનો રસ ઘટ્યો છે અને ઘણા બધા રોકાણકારો હાલમાં ઘણા બધા શહેરોમાં એવા પ્રાઇમ લોકેશન છે કે જ્યાં જેમણે ઊંચા ભાવે શોરૂમ કે એમાં રોકાણ કર્યું હતું, પરંતુ હાલમાં કોઈ વળતર મળી રહ્યું નથી, ભાડું પણ મળતું નથી, આ સ્થિતિમાં સુધારો ક્યાં સુધીમાં આપ અપેક્ષા રાખો છો? કોમર્શિયલ સેક્ટર જો તો છેલ્લા 10 વર્ષથી કોરોના આવ્યો એની પહેલા સુધી ઉત્તર વધતું જ આવેલું છે. એટલે આ જે પીડીઆર છે એ ટેમ્પરરી પીડીઆર છે. અને તમે જો સિટી વાઇઝ તમે એને એનાલિસિસ કરો તો વર્ક ફ્રોમ હોમ કલ્ચર છે અમદાવાદમાં કદાચ એ સક્સેસફુલ હોય, પણ મુંબઈમાં અત્યારે તમે જોવો કે અમારે જે વાત ચાલે છે, મુંબઈમાં વર્ક ફ્રોમ હોમનું કલ્ચર એટલું ચાલતું નથી, કારણ કે ત્યાં ઓલરેડી ઘરોની સાઇઝો નાની હોય છે, જેમાં એક નાના ઘરમાં પેરેન્ટ્સ સાથે છોકરાઓની બી અત્યારે વર્ક ફ્રોમ હોમ સ્કૂલ ચાલતી હોય છે, ત્યાં બેસી અને એ એન્વાયરમેન્ટમાં 7-8 કલાક કામ કરવું, જેમાં વર્ક એફિશિયન્સી બી ઘણી ઘટેલી છે. એટલે એવું નથી કે વર્ક ફ્રોમ હોમ એ આશીર્વાદરૂપ છે, પણ ઘણા બધી સિટીઝમાં જે મેટ્રો સિટીઝ છે, મુંબઈ છે, બેંગ્લોર છે, કલકત્તા છે, હૈદરાબાદ છે, ત્યાં આગળ વર્ક ફ્રોમ હોમનું કલ્ચર એટલું બધું નથી. એટલે એ લોકો અત્યારે વર્કિંગ સ્પેસમાં જઈ રહ્યા છીએ કે કો વર્કિંગ સ્પેસમાં જઈને બી કંપનીઓ એમના પૈસા આપે છે કે ભાઈ તમે જાઓ ઇન્ડિવિજ્યુઅલ તમારી ડેસ્ક લો અને ત્યાં આગળ તમે કામ કરો. ટૂંકમાં ટૂંક સમયમાં જે આ કોરોના મહામારીની અસર દૂર થયા બાદ ફરી વખત કોમર્શિયલ સેક્ટર ધમધમે તેવી અપેક્ષા છે. દર્શક મિત્રો, સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ આપણે જાણીશું કે ગુજરાતના જે નાના નગરો છે અથવા તો જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં રિયલ એસ્ટેટને કયા પરિબળો અસર કરતા હોય છે, ત્યાં ભવિષ્યનું શું આયોજનો કરી શકાય, રોકાણ કરી શકાય કે કેમ, તે વિશે માહિતી મેળવીશું. જોડાયેલા રહેશો વીટીવી ન્યૂઝ સાથે. વિરામ બાદ સ્વાગત છે આપનું. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ રિયલ એસ્ટેટમાં રોકાણ કેટલું લાભદાયી બની શકે અને તે માટે કઈ સ્ટ્રેટેજી અપનાવી જોઈએ. આપણે ચર્ચા કરી રહ્યા હતા કે નાના નગરો ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત જેવા મહાનગરોમાં તો માંગ જોવા મળી રહી છે, એફોર્ડેબલ હાઉસિંગમાં પણ ઘણા મકાનો વેચાઈ રહ્યા છે, પરંતુ ગુજરાત રાજ્ય એવું છે કે જ્યાં શહેરી વસ્તી કદાચ દેશમાં સૌથી વધારે વસવાટ કરે છે. છેલ્લી વસ્તી ગણતરી 2011 મુજબ આપણે લગભગ 43% વધુ લોકો શહેરોમાં વસતા હતા. તો ગુજરાતમાં અનેક નાના નગરો પણ આવેલા છે, દરેક જિલ્લામાં 2-3 નગરો હોય છે. તો રાજેશભાઈ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે ગુજરાતના નગરોનો વિકાસ થયો છે તે જોતા ત્યાં રિયલ એસ્ટેટને ડ્રાઈવ કરતા ફેક્ટર્સ કયા છે? કારણ કે આપણે જોઈએ છીએ કે ઘણા બધા અન્ય શહેરોમાંથી પણ નવું રોકાણ જે આવે છે એ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરામાં જ થતું હોય છે, તો એ નગરોમાં હજુ પણ રોકાણ કરવાની શક્યતાઓ છે? મોટા શહેરોમાં જે રીતે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ જ ડેવલપમેન્ટની આપણી સ્પીડ જે છે એ નાના શહેરોમાં બી થાય
એના માટે ગુજરાત સરકારે સરસ આપણે જે જીડીસીઆર જે નિયમો જે છે કોમન જીડીસીઆર કરી નાખ્યું છે, એના હિસાબે શું છે કે જે સુવિધાઓ બિલ્ડર તરીકે અમને મોટા શહેરોમાં મળે છે એ જ સુવિધાઓ નાના શહેરોમાં બી હવે એફએસઆઈની વાત થઈ ગઈ કે હાઇટની વાત થઈ ગઈ બધી ત્યાં પણ મળે છે, એટલે શું થશે કે ધીરે ધીરે એ ડેવલપમેન્ટ નાના જગ્યાઓમાં બી આવશે અને નાના નાના શહેરોમાં જે ડેવલપમેન્ટ આવે એ જ આપણે બધાનું ટાર્ગેટ છે અને હોવું જોઈએ. તો નાના શહેરોમાં ડેવલપમેન્ટ થશે એટલે નાના શહેરોમાંથી મોટા શહેરોમાં જે અટ્રેક્શન છે એ ધીરે ધીરે બેલેન્સ થશે અને મોટા શહેરોમાં આપણે પોપ્યુલેશનનો જે ઘસારો થઈ રહ્યો છે વધતું જાય છે વધતું જાય છે એમાં થોડી થોડી ધીરે ધીરે બ્રેક આપણને જોવા મળશે. આ મારો મહત્વ છે. મનુભાઈ તમે એ વિશે જણાવો કે જે પ્રકારે રાજ્યમાં ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી વધે તો કયા શહેરો છે, કારણ કે રિયલ એસ્ટેટમાં રોકાણ એટલે એક પ્રકારે લોકોની લાગણી સાથે સંકળાયેલો આ વિષય છે. લોકો શહેર કે સોનું ગમે ત્યાં લે છે પરંતુ રિયલ એસ્ટેટમાં ભાગ્યે જ જીવનમાં એકાદ કે બે વખત રોકાણ કરવાનું સામાન્ય લોકો માટે બનતું હોય છે ત્યારે, અને બીજું દરેક લોકો એ માનતા છે કે પોતાના વતનની નજીકના કોઈ જગ્યાએ તેઓ કોઈ જમીન લે કે મકાન લે કે દુકાન લે, આ પ્રકારની એક વિચારસરણી હોય છે. તો રાજ્યના જે નાના શહેરો છે તેમના ગ્રોથ માટેની જે ઇન્ડસ્ટ્રીયલ ઇકોસિસ્ટમ આખી હોવી જોઈએ તે તમે જોઈ રહ્યા છો કે આગામી વર્ષોમાં તેમાં સુધારો થશે? પરાગભાઈ એમાં મારા હિસાબે એવું હોવું જોઈએ કે ગવર્મેન્ટે આમાં થોડુંક પગલું ભરવું જોઈએ અને જે બીજી ફોરેન કન્ટ્રીઝમાં હોય છે એ પ્રમાણે તમારે ટેક્સથી માંડી અને એફએસઆઈના બીજા બધા બેનિફિટ આપવા જોઈએ. કારણ કે આમ જોવા જઈએ તો ગુજરાત બહુ બ્લેસ છે કે રોડ નેટવર્કિંગ આખા ગુજરાતમાં ઘણું સારું થયેલું છે, પણ જે એ લાભ એ મેટ્રો સિટીને આપે છે કાં તો આપે છે એનથી આજુબાજુના સેટેલાઇટ ટાઉન છે, જે અમદાવાદના 7 સેટેલાઇટ ટાઉન છે, સાણંદ છે, બાવડા છે અને બીજા બધા ટાઉન છે, કે આ ટાઉનમાં સ્પેશિયલ એ પરમિશન આપે ત્યાં આગળ અને ત્યાં એફએસઆઈ વધારે આપે અને ત્યાં કોમન ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું ડેવલપમેન્ટ કરે તો ચોક્કસપણે જે લોકો સિટી તરફ ભાગ્યા છે એ સિટી તરફ નહીં જાય અને નાના ટાઉનમાં રહેશે. ઇન્ડિયાની એવરેજ જોવા જાઓ તો અર્બન પોપ્યુલેશન ઇન્ડિયાની આપણી એવરેજ 32% આજુબાજુ જે 30-32% છે, જે ગુજરાતમાં અર્બન પોપ્યુલેશન આપણી 40-42% છે અને જે દિવસે દિવસે વધતી જાય છે. જો આવી રીતે ને આવી રીતે જો સિટીમાં લોકો આવતા વધતા જશે તો સિટીમાં ટ્રાફિકની સમસ્યા અને બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અગવડ ઊભી થશે. એટલે લોંગ ટર્મ પ્લાનિંગ કરીને સરકારે નાના નાના ટાઉન કઈ રીતે ડેવલપ કરવા, ફોર એક્ઝામ્પલ બેચરાજીને અત્યારે એ લોકો એઝ અ ઓટોમોબાઈલ હબ ડેવલપ કરેલું છે, ચાંગોદર બાજુ તમે જોવા જાઓ તો ત્યાં આગળ એન્જિનિયરિંગ અને ફાર્મા સેક્ટર ડેવલપ થઈ રહ્યું છે. એવી રીતે પ્લાનિંગ સાથે એક એક સેક્ટરને જો આપી દે ઇન્ડસ્ટ્રી કે આ સેક્ટરને આ બાજુ જ કરશે ને અહીંયા, તો એ રીતે ઇકોસિસ્ટમ આવનારા 10-15 વર્ષમાં એમનું ઇકોસિસ્ટમ બની જશે નાના નાના ટાઉનની અને ઇન્વેસ્ટમેન્ટ બી એ લોકો ત્યાં આગળ જ કરશે. જી દર્શક મિત્રો, તો દરેક શહેરોની આસપાસ આ રીતના સેટેલાઇટ ટાઉન્સ બને કે જ્યાં અલગ અલગ જગ્યાઓ આઈડેન્ટિફાય કરીને ત્યાં અલગ અલગ ઇન્ડસ્ટ્રીના ક્લસ્ટર ડેવલપ થાય તો સ્થાનિક સ્તરે રોજગારીની શક્યતા પણ સર્જાશે અને રોજગારી મળવાથી સ્વાભાવિક રીતે લોકો રિયલ એસ્ટેટમાં પણ રોકાણ કરતા થશે. બીજું રાજેશભાઈ એ વિશે આપણે ચર્ચા કરવા માંગીએ છીએ કે શહેરોમાં તાજેતરમાં જે પ્રકારે મકાનના ભાવ છેલ્લા દાયકામાં જે પ્રકારે વધ્યા છે તેની સરખામણીએ શહેરના સામાન્ય લોકોની આવકમાં વધારો થયો નથી, પગાર લોકોના એ પ્રકારે વધ્યા નથી. બીજી તરફ આપણે જોઈએ છીએ કે ઘણા બધા વીકેન્ડ હોમ્સ કે આ પ્રકારનું આવે છે એટલે સામાન્ય પ્રજામાં દરેકને એક સપનું હોય છે કે મારું પણ એક વીકેન્ડ હોમ હોય કે મારું ફાર્મ હાઉસ હોય. તો કઈ રીતે લોકો જે આ આખો ગેપ છે આવક અને બીજી તરફ મકાનના ભાવ, આ ગેપને ફિલઅપ કરવા માટે વ્યક્તિગત રીતે લોકોએ શું પ્રયત્ન કરવો જોઈએ? કઈ રીતે ઘણા બધા લોકો એવા પણ હોય છે કે જેમની પાસે ડાઉન પેમેન્ટ માટે પણ સમસ્યાઓ થતી હોય છે, આ સમાજના એક મોટા વર્ગની વાસ્તવિકતા છે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો કઈ રીતે લોકો પોતાના ઘરનું ઘર ખરીદી શકે, પોતાની માલિકીની દુકાન કે ઓફિસ ખરીદી શકે? પરાગભાઈ આમાં એવું છે ને કે અત્યારે જે રીતે બેંકો અગ્રેસિવ થઈ છે, બેંકો પાસે ખૂબ પૈસા પડ્યા છે, એ લોકોએ મારા લાઈફનું અત્યાર સુધીનો સૌથી ઓછો રેટ ઓફ ઇન્ટરેસ્ટ અત્યારે જોઈ રહ્યો છું. મકાન લેવું હોય તો 6.70 જેતે મુનિલભાઈ કીધું, 6.70માં મેં કોઈ સાંભળ્યું નહોતું પહેલાં જિંદગીમાં કે 6.70માં લોન મળી શકે. બીજું સરકાર તરફથી 2,67,000ની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સરકાર તરફથી મદદ મળી રહી છે. આ બે વસ્તુઓ ભેગી કરો અને ડાઉન પેમેન્ટની જે વાત છે, આજકાલ 100% લોન પેપર્સ પર બધો ધંધો થઈ રહ્યો છે એટલે 100% લોન બી એક સમયમાં વિચારીને ઘણા બધા લોકો લઈ શકે છે. તો મકાનની જે પ્રશ્ન છે એ તો આ 2-3 વસ્તુના લીધે ઘણો બધો ક્લિયર થયો છે. બિલ્ડરોની વાત કરીએ તો બિલ્ડરોમાં બી સરકારે ઘણી બધી એફએસઆઈનું છૂટછાટ આપીને અને ઘણું બધું, પહેલાં જે 91 પહેલાંની વાત હતી એ બધી 1ની એફએસઆઈ હતી, અત્યારે 5.4 સુધી અથવા અનલિમિટેડ એફએસઆઈની વાતો સંભળાય છે.
5.4 તો સચ્ચાઈ છે જી જી તો આટલું બધું જે છૂટછાટો થઈ છે એટલે એના લીધે જ બધા આટલા બધા મકાનો બન્યા છે અને જે છે સ્ટીલ વધેલું છે સિમેન્ટ વધેલું છે અને જમીનના ભાવ વધેલા છે એટલે થોડી ઘણી મોંઘવારી આપણને 10-20 વર્ષમાં થોડી ઘણી મકાનોમાં દેખાઈ રહી છે રાઈટ એટલે વર્ચ્યુઅલ ડેવલપમેન્ટ માટે સરકાર પ્રયત્નશીલ છે એફએસઆઈ વધારવામાં આવ્યું પરંતુ સાથે સાથે રો મટીરિયલના ભાવ દે છે જમીનના ભાવ દે એટલે સામાન્ય માણસને મકાન સસ્તા ભાવે મળે એ પ્રકારની શક્યતા હાલમાં તો દેખાતી નથી દર્શક મિત્રો સમય થયો છે વિરામનો વિરામ બાદ આપણે ચર્ચા કરીશું કે જો તમે મકાન કે દુકાન ખરીદવા ઈચ્છો છો તો કાયદાકીય રીતે કઈ કઈ બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ વિરામ બાદ મળીએ છીએ જોડાયેલા રહો વીટી ન્યૂઝ આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે રિયલ એસ્ટેટમાં ડેવલપમેન્ટ કરતી વખતે કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું રાજેશભાઈ ઘણા બધા લોકોને રિયલ એસ્ટેટની જે કાયદાકીય આંટી ઘૂંટી છે તેના વિશે ખ્યાલ નથી એક સામાન્ય સમજણ એવી પ્રવર્તે છે કે જો તમારે જરૂર ના હોય તો પણ બેંક લોન લો તો એ પ્રોપર્ટી પરફેક્ટ છે કારણ કે બેંક દ્વારા તમામ તેના જે વેરિફિકેશન છે કરવામાં આવે છે પણ સામાન્ય માણસ પણ સમજી શકે એ ભાષામાં સમજાવો કે વ્યક્તિએ મકાન ખરીદતી વખતે બિલ્ડર પાસે કયા કયા ડોક્યુમેન્ટ્સ ચેક કરવા જોઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો પરાગભાઈ આની અંદર એવું છે ને કે રેરા આવ્યું જ એના માટે છે કે એટલા બધા કોમ્પ્લિકેશન હતા આ ઇન્ડસ્ટ્રીમાં આ લાઇનમાં કે સામાન્ય માણસ માટે ઇમ્પોસિબલ છે કે આને સમજીને બધું વિચારીને અને કેટલું ચોખ્ખું છે કેટલું ક્લિયર છે એ એની અંદર રોકાણ કરી શકે આજની તારીખમાં રેરા જે આવ્યું છે એ રેરાના લીધે આ બધા પ્રશ્નો લગભગ 90-99% સુધી કંટ્રોલમાં છે અને બધા એવી રીતના ક્લિયર થયા છે કે સામાન્ય માણસ બી એને રેરા નંબર હોય તો રેરાની વેબસાઇટ પર જઈને જો કદાચ ટાઇટલમાં કંઈ ઇશ્યુ હશે ફોર એક્ઝામ્પલ મારો જ કોઈ પ્રોજેક્ટ ચાલતો હોય કે કોઈને પ્રોજેક્ટ ચાલતો હોય એની અંદર કોઈ ટાઇટલમાં ઇશ્યુ હોય તો અમારે ડિક્લેરેશન આપવું પડે છે અને ડિક્લેરેશન એ લોકો વેબસાઇટ ઉપર ડિસ્પ્લે કરી દે છે અને જે કંઈ બી છે એ બધી જવાબદારી બિલ્ડરની છેક છેલ્લે સુધીની રહે છે ઇવન આફ્ટર પઝેશન 5 વર્ષ સુધી સ્ટ્રક્ચરની જવાબદારી બિલ્ડરની રાખી છે અને પહેલા જ દિવસે બિલ્ડરે મકાન બન્યા પછી બધું હેન્ડઓવર કરી દેવાનું છે મેન્ટેનન્સનું બધું માળખું એ રીતે સરસ એટલું બધું બનાવ્યું છે એ લોકોએ કે સામાન્ય માણસ માટે બહુ જ ઇઝી થઈ ગયું છે અને બહુ વધારે ક્લેરિટી થઈ ગઈ છે આ ઇન્ડસ્ટ્રીમાં રાઈટ તો મનુભાઈ રાજેશભાઈ જે વાત કરી એ કરી છે કન્સ્ટ્રક્ટેડ પ્રોપર્ટી કે જે બાંધકામ થયેલા પ્રોજેક્ટ છે અથવા તો જે રેરાની અંડરમાં આવતા એટલે કે સિટી લિમિટમાં આવતા પ્રોજેક્ટ્સ માટેની આ રેરાનો નંબર આવે એટલે તમારી 99% ચિંતા દૂર થઈ જાય એ પ્રકારનું એનું કહેવું છે પરંતુ જે પ્રોજેક્ટ્સ રેરા હેઠળ નથી આવતા અથવા તો જે કન્સ્ટ્રક્ટેડ નથી જેમાં માત્ર પ્લોટિંગ સ્કીમ હોય છે ઘણી બધી જગ્યાએ લોકો જમીન ખરીદતા હોય છે ખેતીલાયક જમીન તો એવા કિસ્સામાં કાયદાકીય રીતે સંપૂર્ણપણે સલામત રહેવા માટે લોકોએ કઈ કઈ બાબતો ચેક કરવી જોઈએ પરાગભાઈ આ ઘણા વર્ષોથી ચાલતું આવે છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ તમારો ક્વેશ્ચન છે કે પ્લોટિંગ સ્કીમ છે ને એ એક રીતે તમે જોવા જાઓ ને તો બહુ જ સારું ઇન્વેસ્ટમેન્ટ છે જો તમારે રિટર્ન તમારું વધારવું હોય અને તમારી કેપિટલને તમારે ઇન્ક્રીઝ કરવી હોય તો સામે ને સામે એટલું ઘાતક પણ છે કે જો તમે ખોટી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરશો ખોટી જગ્યામાં ખોટા પ્લોટિંગમાં ખોટા ઝોનિંગમાં તો પછી એ તમારા પૈસા કદાચ ડૂબી બી શકે છે કાં તો 5-10 વર્ષ સુધી એનું કોઈ રિટર્ન નહીં પણ મળે એટલે પ્લોટિંગમાં જતા પહેલા સૌથી પહેલા તમે એ કયા એરિયામાં રોકવા માંગો છો એ આઈડેન્ટિફાય કરવું જોઈએ અને ત્યાંના તમારા જ્યાં સુધી 5-10 તમને આન્સર ના મળે કે આ જગ્યામાં રોકાણ કરવાનું રીઝન શું છે આપણે રોકાણની સલામતીની વાત કરીએ સલામતી માટે સલામતી માટે કે જે પણ તમારી કદાચ કોઈ ડેવલપરનો પ્રોજેક્ટ હોય તો 7-12માં નામ એમના ચડ્યા છે કે નથી ચડ્યા 7-12માં એમનું નામ છે પજેશન એમનું ત્યાં આગળ ટોટલે ટોટલ જગ્યાનું પજેશન કમ્પાઉન્ડ વોલ કરીને એમનું સિક્યુરિટી ગાર્ડ બેઠો છે કે નથી બેઠો જગ્યા એને થઈ ગઈ છે કે નથી થઈ જગ્યા પ્લાન પાસ થયા છે કે નથી થયા આ બેઝિક થયા આના સિવાય ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ બી ક્લાયન્ટે પોતાના સોલિસિટર કે પોતાના એડવોકેટ થ્રુ આગળ વધતા પહેલા એના ટાઇટલની એક ચકાસણી કરી લેવી જોઈએ કે ભાઈ ઓવરઓલ જૂનો કોઈનો બી આમાં હક પોસાતો નથી જગ્યામાં અને કોઈ પણ પ્લોટ લેતા પહેલા એને જે એક સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ છે કે પેપરમાં એક એડ આપવી જોઈએ કે ભાઈ આ જગ્યામાં અમે લેવાનું પ્લાન કરીએ છીએ જો કોઈનો બી કંઈ વાંધો હોય તો નોંધાવી દેજો એ પ્રોસેસ કર્યા પછી જ આગળ વધવું જોઈએ બીજું મારા સાહેબ એ જોવું જોઈએ કે જે વેચી રહ્યો છે એ પ્લોટિંગની સ્કીમ એ માણસ કેવી રીતના એની રેપ્યુટેશન છે શું છે એ જોઈને જ લેવું જોઈએ કારણ કે રેપ્યુટેશન ના હોય એ જગ્યાએ ના લેવું જોઈએ એનું ટ્રેક રેકોર્ડ શું છે પહેલા કેટલી સ્કીમો કરી છે એ બધું જોઈને કરો તો એ થોડું સેફ વધારે થઈ જાય છે સાચી વાત છે જી રાજેશભાઈ મનોજભાઈ આપ અમારી સાથે જોડાયા સ્ટુડિયોમાં ચર્ચા માટે આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો રિયલ એસ્ટેટમાં રોકાણ એક ઘણો મહત્વનો વિકલ્પ બની રહ્યું છે છેલ્લા વર્ષોમાં રિયલ એસ્ટેટમાં રોકાણ વધ્યું છે ઇવન એનઆરઆઈ રોકાણકારો પણ ગુજરાતમાં રોકાણ કરતા થયા છે પરંતુ આ રોકાણ ઘણું જોખમ ભર્યું પણ હોય છે કારણ કે જો સાચા પ્રોજેક્ટમાં રોકાણ કરવામાં આવે તો ફાયદો મળે છે પરંતુ જો કોઈ છેતરપિંડી કરનારા લોકોમાં જો એવા પ્રોજેક્ટમાં રોકાણ થાય
तो नुकसान पर वेठवू पड़े छे। आथी जे पण रोकाण करो ते योग्य सलाह सूचनो अने पोते कन्विन्स थईने करजो, अथवा कोई तमारा एडवोकेट होय तेमनी पासे तमाम डॉक्यूमेंट्स नुं चेकिंग करावुं जोईए। साथोसाथ जे प्रकारे हालमां व्याज दरો ઐતિહાસિક રીતે નીચા સ્તરે છે, ત્યારે જે લોકો મકાન ખરીદવા ઈચ્છે છે તેમને સારી ડીલ પણ મળી શકે છે, કારણ કે બિલ્ડરોને પણ હાલમાં મકાનો વેચવા છે, ત્યારે સામે જો ગ્રાહકો સિરિયસ ગ્રાહકો મળશે તો ચોક્કસપણે કોઈ ને કોઈ ડિસ્કાઉન્ટ મળતું હોય છે, આ વાસ્તવિકતા છે। દર્શક મિત્રો, આવતા રવિવારે ફરીથી મળીશું સંપત્તિ સર્જનમાં કોઈ નવા વિષય સાથે અને નવા નિષ્ણાતો સાથે। આપ જોડાયેલા રહો વીટીવીનું સાથે। આભાર।